આજે આપણે અંકોડી અને ઊનથી આ રીતે ફ્લાવર બનાવતા શીખીશું. આના માટે આપણે જોઈશે ઊન 10 નંબરનો અંકોડી હૂક કહીએ, અંકોડી કો આ રીતે એક સોયાથી જે યુઝ કરીએ છીએ એ 10 નંબરનો છે અને 3¼ mm છે અને કટ કરવા માટે કાતર. સૌથી પહેલાં આપણે મેજિક રિંગ બનાવીશું. મેજિક રિંગ બનાવવા માટે આ રીતે બે આંગળીમાં દોરાને પરવી અને અહીંયાથી અંકોડીને દોરામાં પરવીને દોરો બહાર કાઢીશું. દોરાને બહાર કાઢીને પછી 1, 2 અને 3 ચેઇન કરીશું. ચેઇન કરી આને આ રીતે ઓવરલેપ કરીશું. અંકોડીને મેજિક હોલમાંથી બહાર કાઢી દોરાને ખેંચી અને બહાર કાઢીશું. થોડીક લેન્થ આપણે લઈશું અને પછી ફિંગરથી આ જે છે એને આપણે પકડીશું જેથી હાલી ના જાય. હવે તમે જોઈ શકો છો કે 1, 2 અને 3 ઉપર દોરા રહ્યા છે. પહેલાં અંકોડીમાં દોરાને વીંટાળી અને પહેલાં 2 દોરામાંથી બહાર કાઢીશું અને પછી 2 દોરામાંથી કાઢીશું. આને ડબલ ક્રોશેટ કહીએ છીએ. એવી જ રીતે આપણે બીજા 3 ડબલ ક્રોશેટ કરીશું. 2માંથી કાઢ્યું પછી 2માંથી 1, 2 અને 3 ડબલ ક્રોશેટ. 3 ડબલ ક્રોશેટ કર્યા પછી આપણે ચેઇન કરીશું. 1, 2, 3 ચેઇન કરી આપણે સ્લિપ સ્ટિચ કરીશું. સ્લિપ સ્ટિચ કરવા માટે ઓવરલેપ નથી કરવાનું. આ દોરાને બહાર કાઢવાનું છે મેજિક હોલમાંથી અને જે 3rd નંબરની ચેઇન છે એમાંથી જ આપણે એને બહાર ખેંચીને બહાર કાઢી લઈશું. આ મેજિક આને સ્લિપ સ્ટિચ કહેવાય. હવે ફરી આપણે 1, 2 અને 3 ચેઇન કરીશું. એવી જ રીતે આપણે ફરી 3 ડબલ ક્રોશેટ કરીશું. 1, 2 અને 3 ત્રણ કર્યા પછી ફરી 1, 2 અને 3 ચેઇન. 3 ચેઇન કરી અને પછી સ્લિપ સ્ટિચ આ રીતે કર્યું. હવે ફરીથી 1, 2, 3 ચેઇન્સ, 3 ડબલ ક્રોશેટ, 1 ડબલ ક્રોશેટ આ રીતે બહાર કાઢીશું. દોરાને લેન્થ થોડીક લઈ લઈશું પછી અહીંયા પકડીશું જેથી દોરા આપણા ગોળ ગોળ ફરી ના જાય. 2માંથી આપણે પહેલાં બહાર કાઢીશું અંકોડીને અને પછી 2માંથી કાઢીશું. એ રીતે 1, 2 અને 3 કરીશું. 1, 2 અને 3 ચેઇન કરી અને સ્લિપ સ્ટિચ કરી દઈશું. આપણે સ્લિપ સ્ટિચ કરી અને પછી આ જે દોરો છે એને આપણે ખેંચી લઈશું. આ રીતે આપણે કરી દીધું એટલે મેજિક રિંગ આપણી એ થઈ ગઈ છે. હવે વધારાનો દોરો કટ કરી દઈશું અને એક કાંઠ મારી દઈશું એટલે આપણું ફ્લાવર તૈયાર. આ ફ્લાવરમાં તમારે પેટલ્સ વધારે કરવા હોય તો 5 પેટલ્સ કરી શકો, 6 પેટલ કરી શકો. ટિકટેક પિન ઉપર એક માંકો મૂકી અને તમે એને જોઈન્ટ કરો એટલે તમારી સરસ બ્યુટીફુલ પિન તૈયાર થઈ જાય.